નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ઉદાહરણ નંબર 14 વિશે વાત કરશું. ઉદાહરણ નંબર 14માં ત્રણ ભાગીદારો છે, અજય, અલ્પા, અમય. પાકું સરવૈયું આપ્યું છે અને 1-8 હવાલાઓ આપ્યા છે. સૌ પ્રથમ આપણે પદ્ધતિ પ્રમાણે હવાલા સોલ્વ કરશું. પહેલો હવાલો, કામદાર વળતરનો દાવો 20,000 સ્વીકારવો. અને તમે પાકા સરવૈયામાં જોશો તો કામદાર વળતર અનામત 30,000 આપેલ છે. હવે 30,000માંથી 20,000ની ચૂકવણી આપણે કરી દઈએ, બરાબર. 30,000 અનામત આપેલું છે અને 20,000નો શું છે, દાવો છે. 30માંથી 20ની ચૂકવણી કરી દઈએ તો હવે આપણી પાસે અનામત કેટલું વધ્યું, 10,000. તો આપણે શું કરશું, તો કે આ 10,000ની વહેંચણી છે એ આપણે મૂડી ખાતામાં કરશું. કામદાર અકસ્માત વળતર અનામત 10,000ની જૂના નફા નુકસાનના પ્રમાણ અનુસાર આપણે વહેંચણી કરશું. એટલે કે 5 જણ 3 જેમ 2ના પ્રમાણમાં વહેંચીએ તો 5,000, 3,000 અને 2,000ની વહેંચણી થશે. ત્યારબાદ જેટલો દાવો ચૂકવાય છે એ આપણી જવાબદારી કહેવાય, એટલે મૂડી દેવા બાજુ આવી જશે. કામદાર અકસ્માત વળતરનો દાવો 20,000, એટલે 20,000 મૂડી દેવા બાજુ બતાવશું અને 10,000ની મૂડી ખાતામાં ફાળવણી બતાવશું. મૂડી ખાતાની બાકી લખી નાખીએ, અજયની 60,000, અલ્પાની 50,000 અને અમયની 80,000. આગળ હવાલો, રોકાણોની બજાર કિંમત 45,000 છે જે ચોપડે લેવાની છે. અને આપણે પાકા સરવૈયામાં રોકાણો જોશું તો 60,000ના રોકાણો તમને જોવા મળશે. પાકા સરવૈયામાં રોકાણોની કિંમત જોશો તો 60,000 આપેલી છે, એટલે રોકાણોની કિંમત ઘટી. ઘટી એટલે આપણે પુનઃમૂલ્યાંકન ખાતે રોકાણો 60,000ના આપેલા છે. આપણે રોકાણો આવે ત્યારે એની અનામતની પણ ચકાસણી કરશું કે વધઘટ અનામત આપેલું છે. તો મૂડી દેવા બાજુ તમે જોશો તો 20,000 અનામત આપેલું છે. 45,000 ચોપડે લાવવાની છે, બરાબર. ચોપડે લાવવાની છે એટલે આપણે મિલકત લેણા બાજુ રોકાણો આપણે લખી નાખીએ, રોકાણો 45,000. હવે કેટલો ઘટાડો થયો, તો કે 60માંથી 45 થયા, 15,000નો ઘટાડો થયો. તો એ 15,000 આપણે પુનઃમૂલ્યાંકન ખાતે, જો આપણી પાસે અનામત ન હોય તો ઘટાડો બતાવશું, પણ અહીંયા આપણી પાસે અનામત છે એટલે એ રકમ આપણે અનામતમાંથી માંડી વાળશું. અનામતની રકમ 20,000 આપેલી છે દાખલામાં, એમાંથી આપણે 15,000 માંડી વાળીએ તો આપણી પાસે હજુ 5,000નું અનામત વધશે. એ આપણે 5,000ની વહેંચણી આપણે મૂડી ખાતામાં જમા બાજુ જૂના પ્રમાણમાં કરશું, એટલે વહેંચણી થશે 2,500, 1,500 અને 1,000. જો આ અનામત ન હોય તો પુનઃમૂલ્યાંકન ખાતે એનો ઘટાડો બતાવવાનો. અનામત છે એટલે અનામતની સામે માંડી વાળવાનું. માંડી વાળ્યા પછી જો રકમ વધે તો એની વહેંચણી ભાગીદારો વચ્ચે જમા બાજુ કરવાની રહેશે. હવાલા નંબર 2, દેવાદર ઉપર 2,000 ઘાલખાત માંડી વાળવાની છે અને 5% ઘાલખાત અનામત રાખવી. તો પહેલાં તો આપણે મિલકત લેણા બાજુ શું નોંધ થશે એ કરી લઈએ. દેવાદારો બુકની અંદર પાકા સરવૈયામાં કેટલા આપેલા છે, 70,000 આપેલા છે. હવે 70,000માંથી પહેલાં આપણે હવાલાની ગાલખાદ 2,000 માંડીવાળી, એટલે આપણો જવાબ આવશે 68,000. ત્યારબાદ ગાલખાદ અનામત આપણે માંડીવાળીએ 5% કરશો એટલે 3,400 થશે. તો આઉટર કોલમમાં આવશે 64,600. હવે તમે જોશો તો નવી ઘાલખાદ અનામત 3,400 આવી અને રકમમાં જોશો તો જૂની ઘાલખાદ અનામત 6,000 આપેલી છે, બરાબર. જૂની ઘાલખાદ અનામત 6,000 આપેલી છે, એમાંથી જો ઘાલખાદ થાય છે તો એ ઘાલખાદ શું કરવાની છે, માંડી વાળવાની છે. કારણ કે આપણે જેના માટે આપણે અનામત ઊભું કર્યું છે, નુકસાન થયું તો આપણે એ અનામતમાંથી ઘાલખાદ થઈ એ બાદ કરી. તો હવે કેટલી વધી, તો કે હવે 4,000 વધી. પણ છતાં હજી આપણે તો નવી ઘાલખાદ અનામત 4,000 નથી રાખવાની, કેટલી રાખવાની છે, 3,400. એટલે આપણી પાસે 4,000 વધી, રાખવાની છે 3,400. તો શું તફાવત કરવો પડે, તો કે જે 600 રૂપિયા છે એ આપણે ઘટાડવા પડે. ઘાલખાદ અનામત એટલે દેવું ઘટે તો શું કરવાનું હોય, પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ઘાલખાદ અનામત કેટલું રાખશું, 600. કઈ રીતે કરી, તો કે જૂની ઘાલખાદ અનામતમાંથી જે ઘાલખાદ હવાલાની આપેલી છે એ પહેલાં બાદ કરવી પડે, કારણ કે અનામત સામે નુકસાન માંડી વાળો એટલે 4,000 રૂપિયા વધ્યા અને નવી 3,400. એટલે હવે તમારે 6,000 અને 3,400ની નહીં, 4,000 અને 3,400ની સરખામણી કરવાની રહેશે. એટલે 600 રૂપિયાનો ઘટાડો આપણે પુનઃમૂલ્યાંકન ખાતે જમા બાજુ દર્શાવ્યું. કાયમી મિલકતો 20% વધારવાની છે, સ્પષ્ટ સૂચના છે વધારવાની છે, એટલે પુનઃમૂલ્યાંકન ખાતે જમા બાજુ કાયમી મિલકત
કાયમી મિલકત કેટલી આપેલી છે, 1 લાખ આપેલી છે, એના 20% વધારીએ એટલે કેટલો વધારો કરવો પડે, 20,000નો વધારો પુનઃમૂલ્યાંકન ખાતે જમા બાજુ બતાવશો. અને મિલકત લેણા બાજુ હવે નવી કાયમી મિલકતની કિંમત 1 લાખને બદલે આપણે 1,20,000 બતાવશું. બરાબર. આગળ હવાલા નંબર 5, ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કરતાં 600 વધારે આપવામાં આવેલી છે, જે પડતર કિંમતે નોંધવી. એટલે 600 રૂપિયા વધુ આંકેલા છે એવું બતાવે છે. વધુ આંકેલા છે તો આપણે શું કરવા પડે, ઘટાડવા પડે. ઘટાડવા માટે આપણે શું કરશું, પુનઃમૂલ્યાંકન ખાતે સ્ટોકની કિંમત ઘટાડવી છે એટલે ઘટાડો ઉધાર આવશે. અને હવે નવી સ્ટોકની કિંમત શું આવી જશે, તો કે 20,000 છે એમાંથી આપણે 600 રૂપિયા ઘટાડીએ એટલે સ્ટોક આવી જશે 19,400. બરાબર. 20,000માંથી 600 ઘટાડી 19,400. ત્યારબાદ પેઢીની પાઘડીનું મૂલ્ય 1 લાખ ગણવું. હવે પેઢીની પાઘડી કેટલી આવી, 1 લાખ. હવે એમાંથી આપણે નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી પહેલા તો શોધવી પડે. નિવૃત્ત થતો ભાગીદાર છે અજય. અજયનું પેઢીની અંદર પ્રમાણ છે 50%, એટલે કે 5/10. તો આપણે પાઘડી આપેલી છે 1 લાખ, એને ગુણ્યા 5/10 કરો એટલે અજયને આપણે કેટલી પાઘડી ચૂકવવી પડશે, 50,000 પાઘડી ચૂકવવી પડે. પણ આ પાઘડી કોણ આપે, તો કે અમય અને અલ્પા એના લાભના પ્રમાણમાં આપે. એટલે આપણે બીજી ગણતરી કઈ સાથે સાથે કરવી પડશે, લાભની ગણતરી કરો. લાભ માટે હવાલા નંબર 8માં 9 પ્રમાણ આપેલું છે. બરાબર. અલ્પા અને અમય. બરાબર. 9 પ્રમાણ આપેલું છે 1:4, એટલે 1/5 અને 4/5. એમાંથી આપણે જૂનું પ્રમાણ બંનેનું બાદ કરશું, 3/10 અને 2/10. નવા પ્રમાણમાંથી જૂનું પ્રમાણ બાદ કરશો એટલે જવાબ -1/10 અને 6/10. તો બેનો પ્રવેશનું ચેપ્ટર યાદ કરો, માઇનસ જવાબ આવ્યો એટલે હવે અલ્પા લાભ નથી મેળવતી પણ શું કરે છે, ત્યાગ. બરાબર. તો હવે ત્યાગ કરે છે અને અમય એકલો લાભ મેળવે છે. એટલે આપણે પ્રવેશના ચેપ્ટરની જેમ જ કે હવે જૂના ભાગીદારને પણ પાઘડી મળશે. નવા ભાગીદારને અમય પાઘડી આપશે અને અલ્પાને પાઘડી કોણ આપશે, અમય જ આપશે. તો હવે અલ્પાની પાઘડીની આપણે ગણતરી કરીએ તો અલ્પાની પાઘડી કેટલી થશે, તો કે એના ત્યાગના પ્રમાણ જેટલી, એટલે 1/10. એટલે આપણે એની પાઘડી થશે 1,00,000×1/10, એટલે અલ્પાને પાઘડી મળશે 10,000. આ બંને પાઘડી કોણ આપશે, અમય આપશે. શા માટે, કારણ કે અમયને એકને જ લાભ થાય છે. પ્રવેશના ચેપ્ટરમાં ત્યાગ હતું કે જે ત્યાગ કરે છે એને પાઘડી ચૂકવવી પડે અને અહીંયા જેને લાભ થાય છે એને પાઘડી મળશે. બરાબર. એટલે લાભ થાય છે એ અજય અને અલ્પાને પાઘડી આપશે 50,000 અને 10,000. બરાબર. પાઘડી મૂડી ખાતેથી જ આપવામાં આવશે, એટલે જેને મળે છે એના મૂડી ખાતામાં જમા. કોને મળે છે, તો કે મળે છે અજય અને અલ્પાને. અજય અને અલ્પાને મળે છે, આપે છે કોણ, અમય. એટલે આપણે અમયના મૂડી ખાતે આપણે એકાઉન્ટ્સમાં લખીએ પાઘડી, એટલે ભવિષ્યમાં યાદ આવે કે આ રકમ પાઘડીની છે. અજયના ખાનામાં 50,000 અને અલ્પાના ખાનામાં 10,000. અને આ બંને પાઘડી છે એ અમય ક્યાંથી લાવશે, તો કે એ એના મૂડી ખાતામાંથી જ લાવશે, એટલે અમયનું મૂડી ખાતું ઉધાર. બરાબર. એટલે ઉધાર બાજુ અમયના ખાનામાં 50,000 અને 10,000. 50,000ની વિગતમાં લખશું કોને આપી, અજયને, એટલે અજયના મૂડી ખાતે લખશું. અને 10,000માં વિગતમાં આપણે અલ્પાને આપી, એટલે અલ્પાના મૂડી ખાતે આપણે લખશું. આ રીતે અજય અને અલ્પા પાઘડી મેળવે છે અને અમય છે એ ચૂકવે છે, એટલે એનું મૂડી ખાતું ઉધાર અને જે મેળવે છે એનું મૂડી ખાતું જમા. આગળ હવાલા નંબર 7, અજયને 10,000 રોકડમાં ચૂકવવા. એટલે કે જ્યારે આપણે અજયનું ખાતું બંધ કરશું ત્યારે અજય નિવૃત્ત થાય છે, તો એને કેટલી રોકડ ચૂકવી દેવાની છે, 10,000 રૂપિયા રોકડ ચૂકવી દેવાના છે. એટલે આપણે ઉધાર બાજુ લખી નાખીએ, રોકડ ખાતે
અજયના ખાનામાં 10,000 બરાબર. આમનું શું થશે તો કે રોકડ જાય અને અજયનું મૂડી ખાતું ઉધાર, અજયના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. એટલે જ્યારે આપણે પાકા સરવૈયામાં રોકડ દર્શાવશું ત્યારે યાદ રાખશું કે એમાંથી 10,000 આપણે માઇનસ કરવાના છે બરાબર. અહીંયા હવાલા પૂરા થાય છે. હવે આપણે પાકું સરવૈયું લેતા જઈએ. મિલકત લેણા બાજુ સૌ પ્રથમ આવે છે પાકડી. પાકડીનું શું કરશું તો કે ભાગીદારોના મૂડી ખાતામાં જૂના પ્રમાણમાં એની વહેંચણી કરશું. 50,000 જૂના પ્રમાણમાં વહેંચીએ એટલે 25,000, 15,000 અને 10,000 થશે. ત્યારબાદ આગળ અન્ય કાયમી મિલકત જેની નોંધ થઈ ગઈ, રોકાણો એની પણ નોંધ થઈ ગઈ, દેવાદારો એની નોંધ થઈ ગઈ, સ્ટોક એ પણ આવી ગયું. હવે આવે છે રોકડ. રોકડ આવશે મિલકત લેણા બાજુ રોકડ 16,000. ને મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે જે અજયને 10,000 ચૂકવાય છે બરાબર, એ 10,000 રૂપિયા છે, એ 16,000માંથી હવે આપણે ઘટાડી નાખશું એટલે હવે આપણી પાસે રોકડ રહેશે 6,000. અને ત્યારબાદ છે નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે એટલે એની વહેંચણી મૂડી ખાતામાં કઈ બાજુ કરશું, ઉધાર બાજુ કરશું. નફા નુકસાન ખાતે 30,000ની વહેંચણી કરીએ તો વહેંચણી જૂના પ્રમાણમાં થશે 15,000, 9,000 અને 6,000. 5:3:2 પ્રમાણમાં વહેંચો એટલે આ વહેંચણી થશે. હવે આવે છે મૂડી દેવા બાજુ. મૂડી લખી નાખી, રોકાણ વધઘટ અનામત એની વહેંચણી થઈ ગઈ, કામદારો અકસ્માત વળતર અનામત એની પણ વહેંચણી થઈ ગઈ, લેણદારો 40,000 એ આપણે મૂડી દેવા બાજુ લખશું. લેણદાર 40,000 અને પ્રોવિડન્ટ ફંડ એ પણ લખશું મૂડી દેવા બાજુ 60,000. હવે આપણે એક પછી એક ખાતા બંધ કરતા જશું. સૌ પ્રથમ પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ એનો જમા બાજુનો સરવાળો આવે છે 20,600. 20,600 એમાંથી 600 બાદ કરીએ એટલે આપણો નફો આવશે 20,000, જે આપણે જૂના પ્રમાણમાં ત્રણેય ભાગીદારોના મૂડી ખાતે એની વહેંચણી કરશું. ભાગીદારોના મૂડી ખાતે અજય, અલ્પા અને અમય વહેંચણી કરતા 10,000, 6,000 અને 4,000 આવશે. આને આપણે મૂડી ખાતામાં નફો છે એટલે જમા બાજુ લઈ આવશું. પુનઃમૂલ્યાંકન ખાતેથી 10,000, 6,000 અને 4,000. હવે ત્યારબાદ આપણે મૂડી ખાતા બંધ કરતા જશું. મૂડી ખાતા બંધ કરીએ એટલે આપણો જમા બાજુનો સરવાળો આવશે અજયનો 1,27,500, અલ્પાનો 70,500 અને અમયનો 87,000. હવે એમાંથી ઉધાર બાજુની અજયની 1,27,500માંથી ઉધારની રકમ બાદ કરીએ એટલે હવે અજય આ શું થાય છે, અજય તો કે નિવૃત્ત થનાર વ્યક્તિ છે, એની આપણે જે તફાવતની રકમ આવે એ બાકી આગળ લઈ ગયા કહી શકાય નહીં. એની જે તફાવતની રકમ આવે એ આપણે આપણી પેટીમાં લોન તરીકે રાખવાની છે. અજયની લોન ખાતે તમારો જવાબ આવશે 77,500 અને બાકી અલ્પા અને અમય એની જે તફાવતની રકમ આવે એને આપણે બાકી આગળ લઈ ગયા તરીકે રાખશું 70,500 અને 87,000માંથી આપણે ઉધારની રકમ બાદ કરીએ તો બાકી આગળ લઈ ગયા આવશે 46,500 અને 11,000. હવે આપણે નવી મૂડી અને લોન, આ નવી મૂડી અને લોન બંનેને ક્યાં લઈ આવશું, મૂડી દેવા બાજુ. પહેલાં મૂડી લખી લઈએ, અલ્પા અને અમય 46,500 અને 11,000, જવાબ આવશે 57,500 અને જે લોન છે એને આપણે લોન તરીકે બતાવશું અજયની લોન 77,500. હવે બંને બાજુના તમે પાકા સરવૈયાના સરવાળા કરશો એટલે બંને બાજુનો સરવાળો થશે 2,55,000. આ દાખલામાં નવો મુદ્દો શું હતો તો કે પાઘડીનો, કે નિવૃત્ત થતા ભાગીદારને પાઘડી મળે જ છે, ચાલુ ભાગીદારને પણ ત્યાગ થવાના કારણે ત્યાગના પ્રમાણમાં પાઘડી મળે. આ બંનેને પાઘડી કોણ આપે તો કે લાભ મેળવનાર ભાગીદાર એટલે કે અમય છે એ પાઘડી આપશે. નમસ્તે.